वेलकम टू माय चैनल। हवे आपणे जोईशुं सेंट्रीफ्यूगल पंपना चेक पॉइंट। जे आपणे चेक पॉइंट जोवाना छे ते छे डेली, एटले दैनिक थी लईने 2 वर्ष लगीना चेक पॉइंट। पहला जोईशुं दैनिक। दैनिक स्टाफ 1% करी शके छे। टाइम छे 10 થી 15 મિનિટ। ટાર્ચ છે વધુ પડતી ગરમી, હીટ પંપ થઈ ગયું એટલે ચેક કરવાનું છે। કેવિટી અને બેરિંગ ઘોંઘાટ ચકાસું, બેરિંગ પ્રોબ્લેમ હોય અને કેવિટીથી ચેક કરવાનું છે। મોટર વોલ્ટેજ ચેક કરવાના છે। હવે જોઈશું વીકલી એટલે સાપ્તાહિક, અઠવાડિયામાં ચેક કરવાનું। સ્ટાફ 1 એટલે 1%, ટાઈમ છે 20 થી 30 મિનિટ। પોઈન્ટ જોઈશું સક્શન અને ડિસ્ચાર્જ દબાણ ચેક કરો, સક્શન ડિસ્ચાર્જ દબાણ હોય તો ચેક કરો। વાઇબ્રેશન અને ઘોંઘાટ ચકાસવાનું છે। સિલિંગ અને પાઇપ વર્ક લીકેજ માટે વિઝ્યુઅલ ચેક કરવાનું છે। ઘસારા અથવા કોઈ બી બીજો પ્રોબ્લેમ લાગે તે ચેક કરવાનું છે। હવે જોઈશું મંથલી, માસિક, પર્સન 1, સ્ટાફ 1 મેન, ટાઈમ જોઈશું 20 થી 30 મિનિટ। સેફ્ટી ગાર્ડને દૂર કરો અને શાફ્ટ અને સહાયક ઉપકરણો ચકાસો, કપલિંગ ચેક કરવાની છે। સેફ્ટી ગાર્ડને દૂર કરીને કપલિંગ ગોઠવણી માટે ચેક કરો, સ્પાઈડર ડેમેજ છે કે કંઈ બી, પંપ ફ્રી ફરે છે તો ચેક કરો, પંપમાં ઓઇલની રિક્વાયરમેન્ટ હોય તો ઓઇલ ભરો। હવે જોઈશું એન્યુઅલી એટલે વાર્ષિક, પર્સન 2, 2 માણસની જરૂર પડશે આમાં, 2 થી 3 કલાક। જો તમારી પાસે બેકઅપ પંપ હોય તો પંપને ચલાવો અને જાળવણી માટે ચક મોટર સાફ એક્સિયલ હિલચેલ માટે ચેક કરો, એલિમેન્ટ ચેક કરવાનું છે, તમામ સહાયક ઉપકરણો દૂર કરવાનું, સાફ કરો, વાલ્વ મોનિટર પાઇપિંગ સાઇડ ગ્લાસ વગેરે ચેક કરો, કપલિંગ હબને દૂર કરો અને રબર પાર્ટ્સ પર ઘસારા માટે જરૂર છે નહીં તો રિન્યૂ કરો, કોઈ પ્રોબ્લેમ લાગે સ્પાઈડર કપલિંગમાં તો ચેક કરો। 2 વર્ષ અથવા 10,000 કલાકમાં ચેક કરવાનું છે। પર્સન 2ની જરૂર પડશે 6 થી 8 કલાક। પંપના બધા ભાગ પર નિરીક્ષણ કરવાનું છે, કંઈ બી પ્રોબ્લેમ લાગે તો ચેક કરવાનું છે। ઇમ્પેલર્સ ચેક કરો, ઇમ્પેલર્સ ચોક છે, ફ્રી છે, લૂઝ થઈ ગયું છે, રિંગ્સ, વેર પ્લેટ્સ, ઓરિંગ, ઓઇલ સેલ વગેરે ચેક કરો, કંઈ પ્રોબ્લેમ લાગે તો આઈડેન્ટિફાઈ કરીને રિપેર કરો। ઓરિંગ્સ સબ મશીનના સપાટી પર કોટિંગ ચેક કરો, કંઈ બી પ્રોબ્લેમ હોય, ડેમેજ હોય તો રિપેર કરો। જો માહિતી યુઝફુલ લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। તો થેન્ક યુ।